એક પોઈન્ટ બે પ્રશ્ન ચાર એક વિમાન સમુદ્ર તટથી પાંચ હજારની મીટરની ઊંચાઈએ ઉડે છે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી બારસો મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે વિદ્યાર્થી મિત્રો આ આખી ઘટના છે તેને આપણે આ રીતે દર્શાવી શકીએ કે અહીં સમુદ્રની સપાટી છે સમુદ્રની સપાટી છે આ સમુદ્રનો અંદરનો ભાગ છે બીજી બાજુ અહીં એક વિમાન ઉડે છે અને તેથી આ એક વિમાન આપણે જહાજ નક્કી કરી લઈએ અને અહીંયા એક સબમરીન છે એવું સમજી લઈએ વિમાન સમુદ્ર તટથી એટલે કે સમુદ્રની સપાટીથી વિમાન પાંચ હજાર મીટરની ઊંચાઈએ છે તો આ ઊંચાઈ જે છે તેને આપણે લખીશું પાંચ મીટર અને સમુદ્ર તટથી સબમરીન એક હજાર બસો મીટર નીચે છે તો જ્યારે વિમાન સબમરીન ની બરાબર ઉપર આવશે ત્યારે આ લંબ અંતર જે છે તે આપણે શોધવાનું છે તો સમૂહ સબમરીનથી લઈ અને વિમાન સુધીનું અંતર કેટલું થશે તો તે થશે એક હજાર બસો વધતા પાંચ હજાર મીટર જેટલું સ્વાભાવિક છે અહીંથી અહીં સુધીનો અંતર એટલે આ બંને અંતરનો સરવાળો જ થાય અને તેથી આ દાખલાને આપણે આ રીતે લખીશું કે સમુદ્ર તટથી સમુદ્ર તટથી વિમાનનું અંતર બરાબર પાંચ હજાર મીટર

સરવાળો થશે અને તેથી તે જવાબ આવશે શૂન્ય શૂન્ય બે છ છ હજાર બસો મીટર બરાબર આમ જ્યારે સબમરીન વિમાનની બરાબર નીચે હશે ત્યારે માટે આપણે લખીશું કે સબમરીન જ્યારે વિમાનની બરાબર નીચે હશે ત્યારે તે બંને વચ્ચેનું લંબ અંતર કેટલું થશે તો છ હજાર બસો મીટર થશે આમ આ રીતે આ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ